नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती पाठ 4 बेखानानो परिग्रह। विद्यार्थी मित्रों, भाग 1 मा आपणे लेखिकानो परिचय तेमज पाठनी समझूती मेळवी, जेमा गांधीजी बिहारना नौ आखलीना यज्ञमा जोड़ाय छे अने त्यांथी ज लॉर्ड माउंटबेटनने मळवा जाय छे। विमानमा बेसवानी ना कही ट्रेनमा ज पोतानुं काम सारी रीते थई शके छे एम कही गांधीजी ट्रेनमा ज जवानुं नक्की करे छे अने मनु बहेनने पण तेमनी साथे आववानुं कहे छे। जरूरी सूचनो पण आपे छे के साव ओछो सामान लेवो अने सामान्य लोको बेसी सके एवो ज रेलगाडीनो डब्बो पसंद करवो। तो विद्यार्थी मित्रों, पाठमां हवे आपणे आगळ वधीए अने समझूती मेळवीए। मैं सामान तो ओछामां ओछो लीधो, पण स्टेशने स्टेशने पूज्य बापूजीना दर्शनार्थीओनी એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે। હવે મનુબહેને સામાન તો ખૂબ જ ઓછો લીધો હતો, પણ દરેક સ્ટેશને ગાંધીજીના દર્શન કરવા માટેની જે લોકોની ભીડ છે એ એટલી બધી વધશે કે ગાંધીજીને થોડા સમય માટે પણ આરામ નહીં મળે। વળી ફંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે। મનુબહેન આગળ કહે છે કે ફંડ એટલે કે ફાળો, પાઠના અર્થમાં સમજીએ તો હરિજનના વિકાસ અર્થે ઉઘરાવેલું ફંડ, એ પણ મનુબહેનને જ ગણવું પડશે અને જેના કારણે જાજો એવો અવાજ થશે। આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું। આવું વિચારીને મનુબહેને બે ખાનાવાળો રેલગાડીનો ડબ્બો પસંદ કર્યો અને એક ડબ્બાની અંદર સામાન રખાવ્યો અને બીજા ખાનામાં ગાંધીજી માટે સુવા બેસવાનું રાખ્યું। પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9:30 વાગ્યે ઉપડે। બાપુજી અને હું 9:25 વાગ્યે સ્ટેશને આવ્યા। હવે પટણાથી દિલ્હી જતી જે ટ્રેન છે એ સવારે 9:30 વાગ્યે ઉપડતી હતી, એટલે મનુબહેન અને ગાંધીજી 9:25 વાગ્યે જ સ્ટેશને પહોંચી જાય છે। લોકોની ભીડ અસહ્ય હતી, પણ અમે ચડી ગયા। બાપુજી તો એક એક મિનિટનો સદુપયોગ કરનારા। હવે સ્ટેશન ઉપર ખૂબ જ ભીડ હતી, પણ તેમ છતાં અમે ટ્રેનમાં ચડી ગયા। ગાંધીજી દરેકે દરેક મિનિટનો સારો ઉપયોગ કરનારા હતા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું। 9:30 વાગ્યે ટ્રેન ચાલી। ગરમીના દિવસોમાં
बापूजी बपोरनू भोजन 10 वाग्ये लेता हता। हवे मनु बहन अने गांधीजी ट्रेन में चढ़ी जाए छे अने गांधीजी दरेके दरेक मिनिटनो सारो उपयोग करता हता, एटले के सदउपयोग करता हता। एटले गांधीजीए मात्र 5 मिनिटमां ज बधुं ज फंड उघरावी लीधुं અને 9:30 વાગ્યે ટ્રેન ત્યાંથી ઉપડે છે। હવે એ સમય છે ગરમીના દિવસોનો કે ગરમીના દિવસોમાં ગાંધીજી છે એ બપોરનું ભોજન 10 વાગ્યે લેતા હતા। હું બીજા ખાનામાં જઈ સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ। થોડી વારે પૂજ્ય બાપુજીવાળા ખાનામાં આવી। બાપુજી તો લખવામાં પડ્યા હતા। મને પૂછ્યું, ક્યાં હતી? મેં કહ્યું, અહીં ખાવાનું તૈયાર કરતી હતી। તેમણે મને બારીથી બહાર નજર નાખી જોવાનું કહ્યું। હવે મનુબહેન છે એ બીજા ખાનામાં જઈને સામાન ખોલ્યો અને બાપુજી એટલે કે ગાંધીજી માટે જમવાનું તૈયાર કરવા લાગે છે। અને થોડી વાર પછી એ જ્યાં ગાંધીજી બેઠા હતા એ ખાનામાં જાય છે। પણ બાપુજી તો લખતા હતા એટલે મને પૂછ્યું કે તું અત્યાર સુધી ક્યાં હતી? એટલે મનુબહેન જવાબ આપે છે કે અહીં બાજુના જ ખાનામાં હું જમવાનું બનાવતી હતી। તેમણે એટલે કે ગાંધીજીએ મનુબહેનને બારીની બારે નજર કરીને જોવાનું કહ્યું। મને પણ જરાક ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગે છે। ભાન આવી જવું, રૂઢિપ્રયોગનો અર્થ થાય સમજ આવી જવી। ગાંધીજી જ્યારે મનુબહેનને બારીની બારે જોવા માટે કહે છે એટલે તરત જ મનુબહેનને સમજ આવી જાય છે કે નક્કી મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે। મેં બહાર જોયું તો લોકો લટકતા હતા, મને મીઠો ઠપકો મળ્યો। આ બીજા ખાનાનું તે કહ્યું હતું। હવે મનુબહેન છે એ બારીની બહાર જોવે છે તો લોકો છે એ ટ્રેનના ડબ્બાની આજુબાજુ લટકતા હતા, એટલે અંદર આવ્યા પછી ગાંધીજીએ મનુબહેનને ઠપકો આપ્યો કે આ બીજા ખાના માટે તે કહ્યું હતું। મેં કહ્યું, હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું, સ્ટવ પર દૂધ ગરમ કરું, વાસણ સાફ કરું, તેથી આપને તકલીફ પડશે। એમ જાણી મેં બીજા ખાનામાં કર્યું। મનુબહેન જવાબ આપતા કહે છે કે હા બાપુજી, હું અહીં મારું બધું જ કામકાજ કરીશ, જેમ કે સ્ટવ પર દૂધ ગરમ કરવું, વાસણ સાફ કરવા, જેના કારણે અવાજ થશે અને તમને તમારા કામ કરવામાં તકલીફ પડશે। એમ વિચારીને મેં બીજા ખાનામાં જ બધું કર્યું છે। કેવો લૂલો બચાવ છે, આંધળો પ્રેમ તે આનું નામ। લૂલો એટલે પાંગડો, પાઠના અર્થમાં આધાર વગરનો। આંધળો પ્રેમ, અવિચારી પ્રેમ, કેવો આધાર વગરની વાતથી તો બચાવ કરે છે। આ અવિચારી પ્રેમ તે આનું નામ। તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત
स्पेशल ट्रेन नु तकलीफ न पड़े माटे कहेवामां आवेल। गांधीजी मनु बहन ने बात समझावता कहे छे कि तने खबर छे मने एरोप्लेन उपरांत स्पेशल ट्रेन नी पण कहेवामां आव्यु हतु कि जेना कारणे मने कोई जातनी तकलीफ न पड़े। एक स्पेशल ट्रेन पाछळ केटली गाड़ियों रोकाई अने केटला हजारनो खर्च थई पड़े। जो एक स्पेशल ट्रेन मारी पाछळ मूकवामां आवे तो केटली बधी गाड़ियों रोकाई जाय अने केटला हजार रुपियानो खर्च થઈ પડે। એ મને કેમ પોસાય, હું તો લોભ્યો રહ્યો, તે આજે તો વધારાનું ખાણું માંગ્યું, પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મળત। સલૂન શબ્દ સમૂહ માટે એક શબ્દ। ઘરના જેવી સગવડતાવાળો રેલગાડીનું એક ખાસ ડબ્બો। હવે ગાંધીજી કહે છે કે આટલા બધા રૂપિયાનો ખર્ચ થાય એ મને કેમ પોસાય, હું તો ખૂબ જ લોભ્યો છું અને તે તો માત્ર આજે વધારાનું ખાણું જ માંગ્યું છે। પણ જો એક ખાસ ડબ્બો માંગ્યો હોત કે જેમાં ઘણી બધી સુખ સગવડતા મળે તો એ પણ તને મળત, પણ તે તને શોભત કે, તો શું એ તને સારું લાગત, એટલે તે બીજું ખાનું લીધું। તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઈને કરે છે, હવે મારી સુખ સગવડતા માટે થઈને તે બીજું ખાનું લીધું હતું, પણ આ બધું તું મારા ઉપર ખૂબ જ પ્રેમ છે જેના કારણે તું કરી રહી છે, પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઈએ। પણ મારે, ગાંધીજી કહે છે કે મારે તો તને શ્રેષ્ઠ બનાવવી છે, સારું વ્યક્તિત્વ ઘડવું છે તારું, પણ તું તો નીચે ઉતરી રહી છે, હું એવું નથી ઈચ્છતો કે તું નીચે ઉતરી જાય, તો એ તારે સમજવું જોઈએ, અને સમજી હો તો હું તને કહી રહ્યો છું તે ન પડવા જોઈએ। જો તું સમજી ગઈ હોય તો બીજી વાર આવું થવું જોઈએ નહીં। હવે એનું પ્રાચિત એ જ કે તું બધો સામાન અહીં ખસેડી લે, ગાંધીજી એનું પ્રાયશ્ચિત કરવાનું કહે છે। પ્રાયશ્ચિત એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ। પાપ ધોવા માટેનું તપ, કે હવે મનુ બહેનને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે, અને એનો એક જ રસ્તો છે કે આ બધો જ સામાન તું મારા ખાનામાં લઈ લે, અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે, અને બીજું કે જ્યારે આગળનું સ્ટેશન આવે ત્યારે તું જઈને સ્ટેશન માસ્તરને મારી પાસે લેતી આવજે। હું તો થરથર કાંપતી હતી, સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી। થરથર કાંપવું શબ્દનો અર્થ થાય ડરથી ધ્રુજવું। મનુ બહેન થરથર કાંપતા હતા, તેમણે સામાન તો બધો જ ખસેડી દીધો, પણ ગાંધીજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે, એટલે કે હવે
શું થશે? ઘણી વખત આવી નાની નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંગ ખાવાનું પણ છોડે એ મોટી ચિંતા હતી। હવે ઘણી વખત ગાંધીજી આવી નાની ભૂલને પણ પોતાની સમજી લેતા એ ભલે બીજાની હોય અને એકાદ ટંક એટલે કે એકાદ સમય જમવાનું પણ છોડી દેતા અને મનુબહેન માટે એ જ મોટી ચિંતા હતી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે ખાનાનો પરિગ્રહ પાઠની સમજૂતી મેળવી। હવે પછીની સમજૂતી આપણે ભાગ ત્રણમાં મેળવીશું। ધન્યવાદ। આભાર।